અમરેલી જિલ્લાના 5 ધારાસભ્યોએ મતગણતરી કેન્દ્રની મુલાકાત કરેલી હતી. અમરેલી લોકસભાની મતગણતરી કેન્દ્ર પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે જિલ્લાના 5 ધારાસભ્યોએ મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધેલી હતી અને ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાનો વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કરેલો હતો. બસ અમરેલી જિલ્લાના મતદાર ભાઈઓ બહેનોનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે 2 લાખ કરતાં પણ વધારેની લીડ 14 અમરેલી જ્યારે આપવા જઈ રહ્યા છે ત્યારે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અત્યારે મત ક્યાં ગણતરી ચાલુ છે ને અત્યારે 1 લાખથી વધારે લીડથી ભરતભાઈ આગળ છે, કેટલી લીડ મળશે, શું કહેશો, કેવો જીતમાં? ખાસ કરીને અમરેલી લોકસભાના તમામ મતદારોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ કે 8-9 રાઉન્ડના અંતે 1.25 લાખ કરતાં પણ વધારે મતથી જ્યારે ભરતભાઈ સુતરી આગળ વધી રહ્યા હોય ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબ હોય, અમિતભાઈ શાહ સાહેબ હોય, જેપી નડ્ડા સાહેબ હોય, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, સીઆર પાટીલ સાહેબ ઉપર આ લોકો ઉપર ભરોસો મૂકી જે રીતે નરેન્દ્રભાઈ વિકાસની યાત્રા સમગ્ર ભારતમાં જે રીતે આગળ વધારી જશે ત્યારે આપણા ઉમેદવાર ભરતભાઈ સુતરિયા ઉપર જ્યારે મતદારોએ ખૂબ મોટો ભરોસો મૂકી જ્યારે બહુમતી સાથે ભરતભાઈ જંગી બહુમતીથી ચૂંટાઈ રહ્યા છે, કારણ કે જે રીતની લીડ આગળ વધી રહી છે દરેક રાઉન્ડના અંતે, પણ ખાસ કરીને જંગી બહુમતીથી ભરતભાઈ ચૂંટાવાનું છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી અને તમામ અમરેલી લોકસભાના મતદારોનો હૃદયથી આભાર પણ માનું છું. એક ઐતિહાસિક પડાવ 2024ની ચૂંટણી એટલે ભારત માટે એક નવો ઇતિહાસ સર્જવા માટેની ચૂંટણી હતી ને એનું પરિણામ આપણી સૌની સમક્ષ આવવાની તૈયારી છે. દેશભરની અંદર જે પ્રકારે રુઝાન આપણી સામે પ્રારંભિક રુઝાન આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી NDA નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક નવી સરકાર બનવા માટે જઈ રહ્યું છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે મહેનત કરી છે, જે પ્રકારે અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનું આહ્વાન હતું 26માંથી 26 હેટ્રિક, અને એ પ્રકારે ગુજરાત પણ આગળ વધી રહ્યું છે. ગુજરાતની જનતાએ એ પ્રકારના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને આપી દીધા છે. ભરતભાઈ જીત તરફ છો, શું કહો છો? જીત તરફ તો સવી, પણ હજી અડધું હજી પૂરું નથી થયું, હજી તો ઘણું બાકી છે. હજી તો અમે 1.5 લાખની લીડે પહોંચ્યા છીએ, હજી થોડોક સમય દાવા દો, તમને લીડ કેટલી પહોંચે છે તમે કલ્પના ન કરી હોય. અમરેલીની અંદર કોઈથી કોઈને લીડ નહીં આવી, એટલી પણ લીડ આવવાની છે. અને ખાસ કરીને અમારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા સાહેબ તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ અમારા પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબ, અમારા સંગઠનના મંત્રી મહામંત્રી રત્નાકરજી, આ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેમ કે એક ખેડૂતના દીકરા પર વિશ્વાસ મૂક્યો છે. અમારા 7-7 ધારાસભ્યો, એક અમારે માજી ધારાસભ્ય